હલો નમસ્તે મિત્રો ઘણા સમય પછી આપ સૌનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ ઉપર આજે આપણે જોઈએ આજે મન ગ્રામ પંચાયત મંત્રી એટલે કે તલાટી કામ મંત્રી અથવા તલાટી કઈ રીતે બની શકાય તો એના માટે આજે આપણે જોઈએ મિત્રો આપ જો વાલી છો બાળકોના અને બાળ તમે બાળકો જો અભ્યાસ કરતા હોય તો તમારા માટે પણ આ ઉપયોગી થશે કે ભવિષ્યમાં તમે માની લો કે તલાટીકામ મંત્રી બનવા ઈચ્છતા હોય તો કઈ રીતે બની શકાય તો એના વિશે આપણે થોડું જાણી લઈએ આજે કે દોસ્તો કે તલાટી બનવા માટે શું શું અભ્યાસ કરવો જોઈએ કઈ રીતની તૈયારી શું કરવું જોઈએ તો એના વિશે જોઈએ આપણે દોસ્તો તો સૌથી પહેલાં આપણે બાળકો કે તમે વાલીશ્રીઓ હો તો તમારા બાળકોને એટલું હંમેશા ધ્યાન દોરતા રહેવું કે જો તલાટી કમ મંત્રી બનવું હોય તો સૌથી પહેલાં ધોરણ દસ પાસ કરવાનું દસ પાસ કર્યા બાદ બારમું ધોરણ પાસ કરવાનું અને બારમું ધોરણ પાસ થયા બાદ તલાટી કામ મંત્રીની પંચાયત વિભાગ દ્વારા ભરતી પરીક્ષા માટેની જાહેરાત આવતી હોય છે સમયાંતરે કે જરૂર જ્યારે જગ્યાઓ ખાલી પડતી હોય અને જરૂર મુજબ જાહેરાત આપવામાં આવતી હોય છે અને આ જાહેરાત મુજબ ઓનલાઈન અરજી કરવાની હોય છે અને એ અરજી ફોર્મ ભર્યા બાદ ભરતી પરીક્ષા યોજાતી હોય છે અને એ ભરતી પરીક્ષા જે યોજાતી હોય છે એમાં વિવિધ વિષયો આપવામાં આવતા હોય છે કે એ વિષયોની પ્રશ્ન પૂછાતા હોય છે અને એ પ્રશ્નોનું જે મળીને ટોટલ મળીને સો ગુણનું પેપર હોય છે અને એમાંથી પાસ થાય તો આ તલાટી કમ મંત્રીની ભરતીમાં નિમણૂક આપવા માટે આવતી હોય છે અને એમાં પણ મેરિટના આધારે નિમણૂક આપવામાં આવતી હોય છે મિત્રો એટલે અને તલાટી કામ મંત્રી છે એનું ગ્રામ પંચાયતમાં ખૂબ જ મહત્ત્વનું કાર્ય હોય છે કે ગ્રામ પંચાયતના તમામ વહીવટી કાર્યો જે છે એ તલાટી કમ મંત્રી દ્વારા થતા હોય છે ગ્રામ કોઈ કોઈપણ હિસાબ કિતાબનું કાર્ય હોય કે અન્ય કોઈપણ વહીવટી કાર્ય હોય ગ્રામ પંચાયતને લગતા તમામ કાર્યો જે છે એ લગભગ વહીવટી કાર્યો તમામ તમામ કાર્યો તલાટીકામ મંત્રી દ્વારા કરતો કરવામાં આવતા હોય છે અને આ એક મહત્ત્વનો હોદ્દો છે એટલે જો કોઈપણ વિદ્યાર્થીઓ જો તલાટી કમ મંત્રીની તૈયારી કરવા માંગતા હોય અને ભવિષ્યમાં બનવા માંગતા હોય તલાટી કામ મંત્રી તો આ રીતે બની શકાય એટલે મિત્રો વિદ્યાર્થીઓ તમે જો તલાટી કમ મંત્રી બનવા ઈચ્છતા હોય તો અત્યારથી તૈયારી તમે શરૂ કરી દેજો કારણ કે છેલ્લી ઘડીએ ભરતી પરીક્ષા આવી જાય અને તૈયારી કરવા બેસીએ ત્યારે મોડું ઘણું થઈ જતું હોય છે એના કરતાં અત્યારે શરૂથી તમે મહેનત જો થોડે થોડે મહેનત કરતાં રાખશો ને તો પણ તમે ભરતથી પરીક્ષામાં સિલેક્ટ થઈ શકશો અને આરામથી થઈ શકશો શરૂની મહેનત હશે તો તમે થઈ શકશો મિત્રો ઓકે બાય